અંબાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. મનુષ્ય જીવન શ્રેષ્ઠ છે પરંતુ તે સમસ્યાથી પર નથી. મનુષ્યને તેના જીવનમાં આર્થિક, માનસિક કે પછી કોઈ ને કોઈ શારીરિક સમસ્યા સતાવતી રહે છે. જો કે આપની દરેક સમસ્યાનું સમાધાન વૈદિક શાસ્ત્રોક્ત ઉપાયમાં છે. તો ચાલો સંસ્કૃત આચાર્ય વિનોદ પંડ્યા પાસેથી જાણીએ આપની સમસ્યાનું સમાધાન. નમસ્તે સૌ દર્શક મિત્રોને, જય દ્વારિકાધીશ, જય કાળિયા ઠાકર, જય રણછોડ, જય માતાજી, જય ચામુંડા, સર્વ દેવોને પ્રણામ, આપના ઘરમાં રહેલા દેવોને પ્રણામ, આપના હૃદયમાં બેઠેલા ભગવાનને પણ પ્રણામ. આવો સાથે મળી અને સુંદર મજાનો સત્સંગ કરીએ. આજનો જે સત્સંગ છે એના વિશેના અનેક પ્રશ્નો માતા બહેનો કરતા હોય છે અને આ પ્રશ્નો ચાલુ જ રહેવાના છે. કારણ કે જેના ઘરમાં દેવ સેવા છે એના મનમાં પ્રશ્ન થવાનો, અને જેને દેવ સેવા નથી એની વાત જુદી છે. પણ જેઓ રોજ નિત્ય દેવ સેવા કરે છે, જેના ઘરમાં મૂર્તિઓ છે, એ લોકો આ પ્રશ્ન કરવાના જ છે. તો અનેક માતા બહેનોનો પ્રશ્ન છે કે દેવ સેવામાં કેવા પ્રકારની મૂર્તિઓ રાખવી અને કેવા પ્રકારની મૂર્તિઓ ન રાખવી. ઘણા બહેનો પ્રશ્ન કરે, શું ડાબા સૂંડની ગણપતિ રખાય, જમણા સૂંડના ગણપતિ રખાય, આ મૂર્તિને આ રીતે રખાય. તો આજે સર્વ સત્સંગ આપણે સંપૂર્ણ કરીએ, એમાં તમને બધા જ જવાબ મળી જશે. સૌથી પહેલા વાત કરીએ દેવો, તો આપણા દેવ સેવામાં પંચદેવ હોવા જોઈએ. કારણ કે આપણા પંચદેવો વેદની અંદર કહેલા છે અને આપણું જે શરીર છે એ પણ પંચ ભૌતિક છે, એટલે પાંચ જ દેવ છે, બીજા કોઈ દેવો નથી, બીજા એના સહાયક દેવો છે. તો પંચદેવોમાં કયા છે? ગણપતિ છે, માતાજી છે, શિવ પાર્વતી છે, લક્ષ્મીનારાયણ છે અને સૂર્યનારાયણ ભગવાન છે. બાકી એમના બધા અવતારો છે, જેટલા બધા દેવો છે એના અવતારો છે. જેમ જેટલી દેવીઓ છે એ પાર્વતીના અવતાર છે. તો આજે વાત કરીએ દેવ સેવાની. આપણી દેવ સેવા સૌ પ્રથમ તો કેવી હોવી જોઈએ? આપણી દેવ સેવા ખુલ્લી હોવી જોઈએ, આમ એકદમ જેમ મેળો ભરાયો એ રીતની ન હોવી જોઈએ, ખીચો ખીચ ન હોવી જોઈએ. જેને મારા ગુરુજીએ એવું કહેતા કે ટ્રાફિક જામ સેવા, માનો કોઈ દેવને બહાર જવું હોય તો કેવી રીતે જાય, કારણ કે ટ્રાફિક જામ સેવા, એટલા બધા દેવો મૂકેલા હોય. પાંચથી છઠ્ઠા દેવ એ આપણા દેવ સેવામાં હોવા ન જોઈએ. તો કેવી મૂર્તિઓ રાખવી? તો ગણપતિના બે સ્વરૂપ છે, ડાબી સૂંઢ અને જમણી સૂંઢ. તો એની અંદર બંને દેવોની પૂજા કરી શકાય. પણ એક વસ્તુ ધ્યાન રાખો કે જમણી સૂંઢના છે સિદ્ધિ વિનાયક છે, એ જલ્દી પ્રસન્ન થાય છે, અને ડાબી સૂંઢના જે છે બુદ્ધિ વિનાયક છે, એને પ્રસન્ન કરવા માટે થોડો પ્રયત્ન કરવો પડે, થોડા જપ સ્તોત્ર વગેરે કરવા પડે, ત્યારે પ્રસન્ન થાય છે. એટલે મોટાભાગે લોકો જમણી સૂંઢના ગણપતિ કેમ લાવે છે? કે જલ્દી પ્રસન્ન થાય. અને ડાબી સૂંઢના પણ પ્રસન્ન થાય પણ એને વાર લાગે, એના માટે ઉપાસના જપ તપ ચાલુ રાખવા પડે. વાત કરીએ માતાજીની, તો કોઈ પણ દેવીની મૂર્તિ એ ઊભી અવસ્થામાં ન હોવી જોઈએ. કારણ કે ઊભેલી મૂર્તિ એ સારું ફળ આપતી નથી. પછી એ માતાજી, કોઈ પણ માતાજી હોય, પણ ઊભેલી અવસ્થામાં મૂર્તિ ક્યારે પણ કોઈ દેવીની રાખવી નહીં. પછી એ લક્ષ્મીજી હોય, ચામુંડા હોય, અંબાજી હોય તો સિંહ ઉપર બેઠેલી હોવી જોઈએ, લક્ષ્મીજી હોય તો કમળ ઉપર બેઠેલા હોવા જોઈએ, એ રીતે પોતાના વાહન ઉપર ઉમિયા માતા હોય તો નંદી ઉપર બેઠેલા હોવા જોઈએ. તો કોઈ પણ મૂર્તિ માતાજીની એ ઊભી અવસ્થામાં ન રાખવી જોઈએ. હા, ઊભી અવસ્થામાં મૂર્તિ રાખી શકાય, પણ ક્યારે? સજોડે હોય તો. આપણે મંદિરોમાં જઈએ ત્યાં શિવ પાર્વતી સજોડે હોય, લક્ષ્મીનારાયણ સજોડે હોય તો તમે એ બંને ઊભી અવસ્થામાં રાખી શકો. કારણ કે મંદિરોમાં પણ લક્ષ્મીનારાયણની મૂર્તિ ઊભી અવસ્થામાં હોય છે. સજોડે વરદાન આપતી મૂર્તિ હોય તો એ રાખવામાં કંઈ વાંધો નથી. પણ જ્યારે એકલી મૂર્તિની વાત આવે તો એકલી મૂર્તિ ક્યારે પણ ઊભી અવસ્થામાં ન રાખવી જોઈએ. હા, નારાયણની તમે રાખી શકો, પણ શિવજીની મૂર્તિ પાછી ઊભી અવસ્થામાં ન રાખી શકો. એ પદ્માસનમાં કે વ્યાઘ્રચર્મ ઉપર બેઠેલા હોવા જોઈએ. તો આ બધી મૂર્તિઓનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ સૂર્ય, તો સૂર્યનું કોઈ સાચું સ્વરૂપ છે નહીં અને સૂર્યના ચરણના દર્શન પણ ન કરી શકાય, એટલે સૂર્યના ચરણ પૂજનીય નથી. એટલે ખાલી સિમ્બોલ રાખવો જોઈએ, ગોળ, સૂર્યનું એક પ્રતીક એ આપણા દેવ સેવામાં હોવું જોઈએ. વાત કરીએ નટરાજ, શિવજીનું જે નટરાજ સ્વરૂપ છે
એ ઉગ્ર સ્વરૂપ છે, તાંડવ સ્વરૂપ છે. એટલે નટરાજની મૂર્તિ પણ આપણી દેવ સેવામાં હોવી જોઈએ નહીં. હા, એ કોઈ સ્કૂલની અંદર, સંગીત શાળા, એની અંદર કોઈ જગ્યાએ કલાની વસ્તુ શીખવામાં આવતી હોય ત્યાં નટરાજની મૂર્તિ તમે રાખી શકો, વિદ્યાર્થીના ટેબલ ઉપર પણ રાખી શકો, પણ દેવ સેવાની અંદર નટરાજની મૂર્તિ ક્યારેય રાખી શકાય નહીં. વાત કરીએ હવે ઉગ્ર મૂર્તિઓ, જે ઉગ્ર દેવો છે, જેને સિંદુરિયા દેવો કહેવાય છે અને જેની તાંત્રિક ઉપાસના થાય છે, તો જેમ કે ભૈરવ દાદા છે, એ શિવનું સ્વરૂપ છે પણ એ તંત્રનું સ્વરૂપ છે, કારણ કે તાંત્રિક રીતે એની પૂજા થતી હોય છે. તો જે તંત્ર માર્ગના દેવો છે, એ તંત્ર માર્ગના કોઈ પણ દેવો હોય તો એને ઘરમાં ન રાખવા જોઈએ, કારણ કે એની ઉપાસના તમે કરો એટલે તંત્ર અવસ્થામાં કરવી પડે, અને તાંત્રિક ઉપાસના કરવાથી એના જે વાઇબ્રેશન હોય એ થોડા ભારે હોય છે, એટલે આપણું ઘર ભારે ભારે આપણને મહેસૂસ થાય. તમે જુઓ, કોઈ તંત્ર દેવના મંદિરમાં જજો, જેમ કે ભૈરવના મંદિરમાં દર્શન કરવા જજો, તમને આમ મગજ ભારે ભારે લાગશે, ડર જેવું લાગશે. તો તાંત્રિક જે દેવો છે કે જેની તંત્ર ઉપાસના થાય છે, એવી મૂર્તિઓ પણ આપણા દેવ સેવામાં ન રાખવી જોઈએ. પંચમૂર્તિનું જ વિધાન છે, ખરેખર તો છઠ્ઠી મૂર્તિ રખાય જ નહીં, સદગુરુનો ફોટો અંદર ના રખાય, કારણ કે મનુષ્ય શરીર છે એટલે મનુષ્ય શરીરનું ચિત્ર પણ ના રખાય. એને રાખવું હોય તો દેવ સેવાની બાજુમાં કોઈ અલાયદું સ્થાન આપી અને દેવ સેવા તમે રાખી શકો. આજકાલ એવી પ્રવૃત્તિ ચાલી રહી છે કે દેવોની જગ્યાએ માણસોની મૂર્તિ મુકાવે છે, એ ખોટી વસ્તુ છે. તમે જુઓ, પૂજ્ય જલારામ બાપા, એમને ક્યારે પણ એવો આગ્રહ કર્યો નથી કે મારી મૂર્તિ મૂકજો. જ્યાં પણ જલારામ બાપાનું મંદિર હશે ત્યાં રામજીની મૂર્તિ હશે, હશે ને હશે, વચ્ચોવચ્ચ રામજી જ હશે. તો તમે સંતની મૂર્તિ રાખો, પણ એ જે દેવની ઉપાસના કરતા એ દેવને પણ તમારા ઘરમાં રાખો. તો માતા બહેનો, મૂર્તિઓ હોય છે, અને મારે તમને ખાસ હાથ જોડીને વિનંતી કરવી છે કે માતા બહેનોને એવી ખરાબ ટેવ હોય છે, ડાકોર ગયા, દર્શન કરીને બજારમાં ફરવા નીકળ્યા, બે ત્રણ મૂર્તિઓ લીધી, ફોટા લીધા, થેલીમાં નાખ્યા, ઘરે આવીને મૂક્યા, હરદ્વાર ગયા ત્યાંથી એક ફોટો લાવ્યા, રામેશ્વર ગયા ત્યાંથી એક ફોટો લાવ્યા, અને એટલા બધા ચિત્રો ભેગા કરે. અને મૂર્તિ કેવડી હોવી જોઈએ એનું પ્રમાણ આપણા વેદમાં આપેલું છે, અંગુષ્ઠ માત્રમ એટલે આટલી થાય, આનાથી મોટી મૂર્તિ લાવવી જોઈએ નહીં. અંગુષ્ઠ માત્રમ અથવા પ્રાદેશ માત્રમ, બહુ બહુ જો એવું હોય તો પ્રાદેશ, પહેલી આંગળી અને અંગૂઠો એનો પ્રાદેશ કરીએ, આટલી મૂર્તિ હોવી જોઈએ, અથવા અંગુષ્ઠ માત્રમ એનો પ્રમાણ આપેલું છે. તો ઘણાના પ્રશ્નો, જાત જાતના પ્રશ્નો આવતા હોય છે, શું શનિ મહારાજને દેવ સેવામાં ન રાખી શકાય, શું રાહુના યંત્રને ન રાખી શકાય. હું તો એમ કહું છું, પંચદેવ સિવાય કોઈ પણ દેવોને દેવ સેવામાં રાખી શકાય નહીં, કારણ કે એ બધા પછી દેવોના પ્રકાર જ છે. જેમ ભૈરવ છે તો શિવજીનો અવતાર છે, તમે દેવ સેવામાં હનુમાનજી રાખો તો હનુમાનજી અગિયારમો રુદ્ર એટલે શિવનો અવતાર છે, એટલે તમે શિવની પૂજા કરો તો પછી હનુમાનજી રાખવાની જરૂર શું, તમે શિવની પૂજા કરો તો પછી ભૈરવ રાખવાની જરૂર શું, તમે શિવ પાર્વતી રાખ્યા છે તો તમારા કુળદેવી રાખી શકો, તમે તમારા કુળદેવી સિવાય બીજી બધી દેવીઓની મૂર્તિઓ લાવીને મૂકવાની જરૂર શું, કારણ કે બધી દેવીઓ મા પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થઈ છે, લક્ષ્મીનારાયણ છે, તો લક્ષ્મીનારાયણ હોય તો પછી બીજા દેવોને મૂકવાની જરૂર નહીં, વામન, રામ, જે 24 અવતાર છે બીજા અવતાર મૂકવાની જરૂર નહીં, લક્ષ્મીનારાયણ છે પછી એમના અવતાર મૂકવાની જરૂર શું છે. મત્સ્યમ કુર્મમ વરાહંચ નારસિંહંચ વામનમ રામમ રામમ રામકૃષ્ણમ બુદ્ધમ કલ્કિમ નમામ્યહમ, આવો કોઈ અવતારની મૂર્તિ રાખવાની જરૂર. એટલે વેદની અંદર પંચદેવોનું વિધાન છે, પંચદેવ પૂજા. હવે તમારો જે ધર્મ હોય, જેમ કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણના ઘરમાં શિવ પંચાયતન દેવો હોય, વૈષ્ણવ હોય તો વિષ્ણુ પંચાયતન દેવો હોય, કોઈ ક્ષત્રિય હોય તો એને રામ પંચાયત અથવા સૂર્ય પંચાયતન દેવતા હોય, એમાં સૂર્ય મધ્યમાં હોય, બ્રાહ્મણે તો શિવ મધ્યમાં હોય, વૈશ્ય વણિક હોય તો શિવ વિષ્ણુ મધ્યમાં હોય, કોઈ દેવી ઉપાસક હોય
તો માતાજી વચ્ચે વચ્ચે હોય આ રીતે પંચદેવોની પૂજા કરે. આ તમે ઘંટડી શંખ એ બધું રાખી શકો, કારણ કે પૂજાની અંદર સહાયક છે. તમે અભિષેક કરવાના પાત્રો કલશ એ બધું રાખી શકો, પણ બને તો મેં કહ્યું એ પ્રમાણેની ઉગ્રદેવોની મૂર્તિઓ જેની તંત્ર ઉપાસના થાય એવી મૂર્તિઓ એ ક્યારે પણ રાખવી ન જોઈએ. કોઈ બી અશુભ વસ્તુઓ પણ એ દેવસેવાની અંદર ન રાખવી. તો માતા બહેનો, અનેક પ્રશ્નો આવે છે પણ દરેકને કંઈ જવાબ આપી શકીએ નહીં. ટેલિફોન કરે પણ બધાને કંઈ જવાબ આપી શકીએ નહીં. એટલે બધા જ ના પ્રશ્નો એકમાં ભેગા કરી અને પછી તમને આપતા હોઈએ છીએ. અને મારી ઘણી માતા બહેનો તો એવી હોય, ટીવીમાં સવારે આવે સાંજે આવે તો એ ફોન તો કરવાનો શાસ્ત્રીજીને, સવારે જોયું હોય સાંજે જોયું હોય તો એ પાછો ફોન તો કરવાનો જ. તો ધ્યાનથી લખો, તમે સવારે રહી જાય તો સાંજે લખી લો, પણ બને તો ધ્યાનપૂર્વક આપણા જ્ઞાન ભક્તિ કાર્યક્રમને જુઓ. આવતીકાલે પણ આવો જ વિષય છે, ચિંતનીય વિષય છે, એટલે આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી મને આપો રજા. સૌ દર્શક મિત્રોને જય દ્વારિકાધીશ, જય કાળિયા ઠાકર, જય રણછોડ, જય માતાજી, જય ચામુંડા, સર્વદેવોને સર્વ સંપ્રદાયોને પ્રણામ.